ક્યુઆર કોડને સ્કેન કરો આપણે જે પહેલો મુદ્દો ચર્ચા કરવાની છે મુદ્દો છે કૃષિ પ્રાઇમરી સેક્ટર સંબંધિત છે પ્રાઇમરી સેક્ટરમાં આમ તો કૃષિ પશુપાલન મત્સ્ય આ બધું પ્રાઇમરી સેક્ટરમાં જ આવે છે આપણો મુદ્દો છે એગ્રીકલ્ચરનો આપણે અહીં જે ચર્ચા કરીએ છીએ માત્ર માહિતી પીરસતા નથી પરંતુ પ્રિયમ્સ અને મેન્સના પર્સ્પેક્ટિવથી કે મુદ્દો કઈ રીતે મહત્વનો છે એ પણ એનાલિસિસ કરીએ છીએ તો પહેલો મુદ્દો જે પ્રાઇમરી સેક્ટર અંતર્ગત છે એમાં આપણે કૃષિ ક્ષેત્રની વાત કરવાની છે તો સિલેબસની અંદર કૃષિ ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્રના સબ ટોપિક આપેલા છે તો આપણે એનાલિસિસ કરેલું છે કે આ કૃષિ ક્ષેત્રના સબ ટોપિક છે છેલ્લા પાંચ વર્ષમાં જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિયમ્સ એક્ઝામની અંદર કયા સબ ટોપિકમાંથી કેટલા સવાલો પૂછાયેલા હતા તમે જોઈ શકો કે જમીન સુધારાનો મુદ્દો છે તેમાં છેલ્લા પાંચ વર્ષની અંદર ત્રણ સવાલો પૂછાયેલા છે એટલે કે દર વર્ષે લગભગ એક સવાલ જમીન સુધારામાંથી પૂછાય છે તો આપણે જ્યારે કોઈ ટોપિક વાંચીએ છીએ તો એ ટોપિક પરીક્ષા માટે કેટલો મહત્વનો છે એ આપણે ખબર હોવી જોઈએ તો આપણે કરંટ અફેરની સાથે સાથે જોતા જઈએ છીએ કે કરંટ અફેરનો જે મુદ્દો ચર્ચામાં લાવવાનો છે જે ચર્ચા કરવાની છે મુદ્દો પરીક્ષા માટે કેટલો મહત્વનો છે આપણે જે મુદ્દો ચર્ચા આજે કરવાની છે જે કૃષિ વિત્ત પોષણ છે તો પ્રિલિયમ્સમાં છેલ્લા પાંચ વર્ષમાં એક સવાલ પૂછાયેલો છે તો શું આમ પરીક્ષાના પરસ્પેક્ટિવથી મુદ્દો મહત્વનો નથી તો કે ના આ મુદ્દો પ્રિલિયમ્સ નહીં પરંતુ મેન્સના પરસ્પેક્ટિવથી મહત્વનો છે આપણે જ્યારે કોઈ મુદ્દો જોઈએ છીએ છીએ વાંચીએ તો કયા કે મેન્સના પરસ્પેક્ટિવથી મહત્વનો છે એ પણ આપણે ખબર હોવી જોઈએ તો તમે આ સિરીઝ પાંચથી થી છ મહિના જોશો તો ત્યારે તમારી અર્થતંત્ર પ્રત્યેની જે સમજ છે બદલી જશે અને પછી કરંટ અફેર કે કોઈ પણ સ્ટેટિક પોર્શન જોશો તો તમને એક અંદાજ આવી જશે કે આ મુદ્દો છે પ્રિલિયમ્સ કે મેન્સના પરસ્પેક્ટિવથી કઈ રીતે મહત્વનો છે તો આપણે પહેલા મુદ્દાની શરૂઆત કરી દઈએ જે છે એગ્રીકલ્ચર ક્રેડિટ કે કૃષિ ક્ષેત્ર જે લોન આપવામાં આવે છે એને દેશી ભાષામાં આપણે કહીએ છીએ કે ધિરાણ આપવામાં આવે છે તો નાબાર્ડનો અહેવાલ છે કે ફાઇનાન્શિયલ ઇયર બે હજાર ચોવીસ અંતર્ગત જે કૃષિ ધિરાણ આપવામાં આવ્યું હતું એ ધિરાણનું મૂલ્ય છે પચીસ લાખ કરોડનું છે કેટલું છે તો કે પચીસ લાખ કરોડનું તમે જોઈ શકો છો કે છેલ્લા પાંચ વર્ષની અંદર કૃષિ ધિરાણ આપવામાં આવે છે એ લગભગ બમણું થઈ ગયું છે આજથી પાંચ વર્ષ પહેલા ઓગણીસ વીસ ની અંદર આ કૃષિ ધિરાણ લગભગ તેર લાખ કરોડનું હતું એ પચીસ લાખ કરોડ થઈ ગયું છે એટલે કે કૃષિ ક્ષેત્ર મળતું ધિરાણ એ બમણું થઈ ગયું છે અને કૃષિ ક્ષેત્ર મળતું આ ધિરાણ છે એ બેન્કો સહકારી બેંકો રિજનલ રૂરલ બેન્ક કોમર્શિયલ બેન્કો બધી બેન્કો દ્વારા મળવાપાત્ર છે પરંતુ આમાંથી કઈ બેન્કો દ્વારા મળતું કૃષિ ધિરાણ સૌથી વધારે છે આ પચીસ લાખ કરોડ છે એમાંથી સૌથી વધારે ધિરાણ કઈ બેંકોએ આપેલું છે સહકારી બેંકો કે કોમર્શિયલ બેંકો આવો પ્રશ્ન પૂછાય તો આપણો લગભગ એવો જવાબ હોય છે કે સહકારી બેંકો કેમ કે સહકારી બેંકો છે ગ્રામીણ ક્ષેત્રને કેન્દ્રમાં રાખે છે કૃષિ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને લોન આપતી હોય છે તો આપણો આપણે એવું લાગતું હોય છે કે સહકારી બેંકો દ્વારા અપાતી કૃષિ ક્ષેત્રની લોન છે સૌથી વધારે છે પરંતુ વાસ્તવિકતા આનાથી ઉલટી છે કોમર્શિયલ બેંકો દ્વારા કૃષિ ક્ષેત્ર જે ધિરાણ આપવામાં આવે છે સૌથી વધારે છે એટલે સવાલ એવો પૂછાય ને પરીક્ષાની અંદર આ પીવાય ક્યુમાં પૂછાય પણ ગયો છે કે કૃષિ ક્ષેત્રે અપાતું દ્વારા આપવામાં આવે છે તો કે કોમર્શિયલ બેન્કો દ્વારા તો આ ડેટા આપણે યાદ રાખવાનો છે એટલીસ્ટ જે પેલો ક્રમાંક હોય એ તો આપણે યાદ હોવો જોઈએ કે કોમર્શિયલ બેન્કો દ્વારા સૌથી વધારે ધિરાણ આપવામાં આવે છે તો બીજો સવાલ એ છે કે સર પરીક્ષાની અંદર આ ડેટા પૂછાશે આ બધા ડેટાને આપણે યાદ રાખવાના છે કે ના પરીક્ષા માટે એક ડેટા યાદ રાખી શકાય કે પચીસ લાખ કરોડ જેટલું ધિરાણ આપવામાં આવે છે પરંતુ આપણે આ મુદ્દાને ચર્ચામાં કેમ લાવ્યો છે ચર્ચામાં એટલા માટે લાવ્યો છે કે જે કૃષિ ક્ષેત્રે ધિરાણ આપવામાં આવે છે એમાં અસમાનતા જોવા મળે છે કેવી અસમાનતા તો નાણાકીય વર્ષ બે ની અંદર જે ધિરાણ આપવામાં આવે છે કૃષિ ધિરાણની આપણે ચર્ચા કરીએ છીએ કૃષિ ધિરાણ અંતર્ગત કેટલું પચીસ લાખ કરોડનું ધિરાણ આપેલું છે આ પચીસ લાખ કરોડ પૈકીનું અડધું ધિરાણ એટલે કે બાર પોઈન્ટ પાંચ લાખ કરોડનું ધિરાણ માત્ર ને માત્ર દક્ષિણ ભારતના પાંચ રાજ્ય કેરા કયા કયા કેરલ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ અને હૈદરાબાદ આ રાજ્ય પચાસ ટકા ધિરાણ મળે છે એની સામે તમે જો કે ઉત્તર પૂર્વ આ રાજ્યને માત્ર પોઈન્ટ પાંચ ધિરાણ મળે છે એટલે તમે જો સમજવા માટે એવું કહી શકો કે આખા ભારતની અંદર સો રૂપિયા ધિરાણ મળે છે તો એમાંથી પચાસ રૂપિયા માત્ર એ પાંચ રાજ્યને મળે છે જ્યારે પચાસ પૈસા ઉત્તર પૂર્વના રાજ્યને મળે છે એમાં પણ હજી આશ્ચર્ય પમાડે એવી વાત છે કે તમિલનાડુ એક જ રાજ્યને સત્તર રૂપિયા મળશે એટલે કે દક્ષિણ ભારતના પાંચ રાજ્યને પચાસ રૂપિયા મળે છે એમાંથી સત્તર રૂપિયા એકલા તમિલનાડુને મળે છે તમિલનાડુને એકને સત્તર રૂપિયા મળે છે જ્યારે આ ઉત્તર પૂર્વના રાજ્ય બધા રાજ્ય મળીને પણ સાઠ પૈસાથી વધારે એને મળતા નથી એટલે કે દક્ષિણના રાજ્યોને કૃષિ ધિરાણ ખૂબ વધારે મળે છે જ્યારે સમગ્ર ભારતના બીજા પ્રદેશોને ઓછું મળે છે એમાં ઉત્તર પૂર્વના રાજ્યને તો ખૂબ જ ઓછું મળે છે તો કૃષિ ક્ષેત્રે ધિરાણની અંદર અસમાનતા ખૂબ જ પ્રસરેલી છે આ ડેટા તમે જોઈ શકો છો કે કયા પ્રદેશની અંદર કેટલું ધિરાણ મળવા પાત્ર છે આ જમીન આપેલી છે જમીન વિસ્તાર આપેલો છે કે દક્ષિણ ભારતના પાંચ રાજ્યની અંદર વાવવાલાયક જમીન એ સમગ્ર ભારતના વાવવાલાયક લાયક જમીનના સત્તર ટકા છે પરંતુ જે ધિરાણ મળવા પાત્ર છે એ ધિરાણ કેટલું મળે છે સમગ્ર ભારતમાં મળતા ધિરાણના પચાસ આ બધા ડેટા છે યાદ રાખવાના નથી માત્ર જોવાનું છે કે અસમાનતા કેટલી છે પરીક્ષા માટે આપણે મુદ્દો શું મહત્વનો બનશે મેઇન્સમાં કે એસે ની અંદર કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને આપણે ચર્ચા કરીશું એમાં આ મુદ્દો લખવાનો છે કે કૃષિ ક્ષેત્રે ધિરાણ તો બહુ મોટા પ્રમાણમાં મળે છે પરંતુ એમાં અસમાનતા છે દક્ષિણ ભારતના રાજ્યને મોટા ભાગનું ધિરાણ મળી જાય છે જ્યારે ઉત્તર પૂર્વના રાજ્યોને ખૂબ ઓછું ધિરાણ મળે છે તો અસમાનતા દૂર કરવાની આપણે જરૂર છે કૃષિ ક્ષેત્ર જે ધિરાણ મળે છે એ ધિરાણ મળે છે મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ અંતર્ગત જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે કિસાન ક્રેડિટ કાર્ડ પહેલા માત્ર ખેડૂતોને મળતો હતો પરંતુ છેલ્લા થોડા વર્ષથી કિસાન ક્રેડિટ કાર્ડ છે મત્સ્ય ક્ષેત્રે એટલે કે માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની શરૂઆત થઈ હતી ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ સવાલ પૂછાઈ ગયો છે કે કયા વર્ષથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત થઈ છે જે ખેડૂત છે એ કિસાન કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે એને ત્રણ લાખ સુધીનું ધિરાણ મળવા પાત્ર છે કેટલા સાત ટકા વ્યાજ દરે કેટલા સાત ટકા વ્યાજ દરે પરંતુ ખેડૂત છે એની ચૂકવણી નિયમિતપણે કરતો રહેશે ખેડૂતે જે ધિરાણ લીધું છે એની ચૂકવણી નિયમિતપણે કરતો રહેશે તો એને વધારાની ત્રણ સહાય મળવા પાત્ર છે એટલે કે ખેડૂતને સાત ટકા વ્યાજ દરે ધિરાણ આપવામાં આવે છે અને જો એ નિયમિતપણે ચૂકવણી કરશે તો એને ત્રણ બાદ કરી દેશે એટલે કે ત્રણ ટકા સહાય સરકાર આપશે તો ઇફેક્ટિવલી ખેડૂતને ચાર ટકા વ્યાજ દરે ત્રણ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર છે છે એક મુદ્દો આપણે તમે હશે નાના અને સીમાંત ખેડૂતો કે જે ખેડૂતોની જમીન જમીન ધારણ ક્ષમતા એક અને બે હેક્ટરથી ઓછી છે એવા ખેડૂતોને આપણે કહીએ છે નાના અને સીમાંત ખેડૂતો ભારતની અંદર નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા છ્યાસી ટકા જેટલી છે એટલે કે ભારતના જે કુલ ખેડૂતો છે એમાંથી છ્યાસી ટકા ખેડૂતો તો નાના અને સીમાંત ખેડૂતો છે આ જે ડેટા હું બોલું છું પ્રિલિયમ્સમાં પૂછાય એની પણ સંભાવના છે ક્યારેક સ્ટેટમેન્ટ સ્વરૂપે આવી શકે ભારતની અંદર નાના અને સીમાંત ખેડૂતોનું પ્રમાણ છ્યાસી ટકા છે આવું સ્ટેટમેન્ટ આવી શકે એના કરતાં પણ વધારે મહત્વનું છે કે મેઇન્સની અંદર આ ડેટા તમારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરી શકે આ ડેટા કેવાય કે બેઝિક ડેટા કહેવાય છે તો નાના અને સીમાંત ખેડૂતો ભારતમાં કેટલા છે છ્યાસી ખેડૂતો છે તો નાના અને સીમાંત ખેડૂતોને કેટલું ધિરાણ મળે છે આપણે પ્રાદેશિક અસમાનતાની વાત કરીએ કે સમગ્ર ભારતમાં જે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે એમાં દક્ષિણ ભારતના ખેડૂતોને વધારે મળે છે તો આ પ્રાદેશિક અસમાનતા હવે આપણે જોવાનું છે કે કોઈ ખેડૂતો મોટા ખેડૂતો છે કે જેની પાસે દસ પંદર હેક્ટર વીઘા જમીન છે ને જ્યારે નાના ખેડૂતો છે જેની પાસે એક બે હેક્ટર જમીનો છે તો નાના ખેડૂતોને મોટા ખેડૂતોને જે ધિરાણ મળે છે એમાં કોને વધારે મળે છે

પરંતુ સારી બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર નાના અને સીમાંત ખેડૂતોને મળતું ધિરાણ છે એ પ્રમાણ વધવા છે તો જે અસમાનતા હતી અસમાનતામાં ઘટાડો થઈ રહ્યો તો એ બાબત સારી થઈ ગઈ આપણે જે મુદ્દો ચર્ચા કરી છે છે એ મુદ્દા પરથી એક સવાલ તો વિડીયોને પોઝ કરો વાંચો અને પછી જવાબ આપો પેલું સ્ટેટમેન્ટ છે સહકારી બેંકો દ્વારા સૌથી વધુ કૃષિ ધિરાણ આપવામાં આવે છે તો કે ના આપણે હમણાં જોયું છે સહકારી બેંકો નહીં પરંતુ કોમર્શિયલ બેન્કો દ્વારા સૌથી વધારે ધિરાણ આપવામાં આવે છે એના પરસેન્ટેજ છે બોતેર ટકા બીજું છે મોડીફાઈડ ઇન્ટરેસ્ટ સબવેશન સ્કીમ અંતર્ગત સાત લાખ સુધીનું ધિરાણની સહાય ત્રણ ટકા દરે મળવા પાત્ર છે તો કે ના સાત લાખ નહીં પરંતુ ત્રણ લાખ સુધીનું ધિરાણ છે એ સાત ટકા વ્યાજ દરે મળવા પાત્ર છે અને જો ખેડૂત છે નિયમિતપણે ચૂકવણી કરતો રહે છે તો એને ત્રણ ટકા વધારાની વ્યાજ સહાય આપવામાં આવે છે એટલે કે ત્રણ ટકા વ્યાજ છે એ સરકાર ભરી દેશે એટલે કે ખેડૂતને ઇફેક્ટિવલી

ઔદ્યોગિક નીતિઓની વાત છે એલપીજી રિફોર્મની વાત છે પીએસયુ એટલે કે સરકારની જે કંપનીઓ છે એને કહેવાય પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ પીએસયુ એમએસએમઇ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એફડીઆઈ આ બધા ઉદ્યોગો અંતર્ગતના સબ ટોપિક છે એમાં તમે જોઈ શકો છો કે પીએસયુ અંતર્ગત દર વર્ષે એક થી બે સવાલો પૂછાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગત એકથી બે સવાલો પૂછાય છે આ ટોપિક કેવા છે નાના છે ત્રણ ચાર ત્રણ ચાર પેજ ના ટોપિક છે દર વર્ષે એમાંથી સવાલ પૂછાય છે

પણ એનાલિસિસ કરી શકશો કે કોઈ પણ મુદ્દો છે પ્રિલિયમ્સ અને મેન્સના પર્સપેક્ટિવ કેટલો મહત્વનો છે અને કયા મુદ્દાને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીશું તો આપણે ચર્ચા કરીએ છીએ ઔદ્યોગિક સેક્ટરની અંદર સેમી કન્ડક્ટરની સેમી છે એ ખૂબ મહત્વનું છે તમે કહી શકો કે એકવીસમી સદીનું પેટ્રોલિયમ છે આમ તો મહત્વનું તો દસ વર્ષ પહેલા પણ હતું પરંતુ કોરોના પછી આનું મહત્વ અને એની ચર્ચા અને આપણા પરીક્ષાના પર્સ્પેક્ટિવ પણ ખૂબ જ વધી ગઈ છે કેમ કે કોરોના સમયે વૈશ્વિક સપ્લાય ચેન હતી એ ડિસ્ટર્બ થઈ ગઈ હતી ને સેમિકન્ડક્ટર લગભગ નેવુંથી પંચાણું ટકા ચાઇવાન તા તાઇવાન ચીન હોંગકોંગ દક્ષિણ કોરિયા આ બધા દેશોમાં જ ઉત્પાદન થાય છે ને ગ્લોબલ સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ ગઈ હતી એટલે કે આ દેશોમાંથી એ સમયે નિકાસ થતી નહોતી ને તમે ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ વસ્તુ એવી નહીં હોય કે જેમાં સેમી કન્ડક્ટર ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે ચીપનો ઉપયોગ ના થતો હોય તમે રિમોટથી માંડી સ્માર્ટ બોર્ડ ટીવી એસી ફ્રીજ કાર દરેક વસ્તુની અંદર સેમી કન્ડક્ટર આઈસી ઇન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો જ હોય છે જો આઈસી મળે નહીં તો આપણે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું પ્રોડક્શન કરીએ પરંતુ ચાલુ ના કરી શકીએ કેમ કે આઈસી નથી ઇન શોર્ટ કે ઇન્ટીગ્રેટેડ સર્કિટ વગર આઈસી વગર સેમિકન્ડક્ટર વગર આ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ નું કોઈ મહત્વ રહેશે નહીં માત્ર તાઇવાન અને ચીનની દ્વારા જે ઉત્પાદન થતું હતું ને ગ્લોબલ સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ ગઈ હતી કોરોના વખતે એના કારણે આ બધા પ્રોડક્શન ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના અટકી ગયા હતા ને હવે તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો દિવસે ને દિવસે ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે ડિજિટલ ડિજિટલાઇઝેશનના જમાનાની અંદર જે દરેક ડિજિટલ વસ્તુ આપણે કહીએ છીએ ટીવી એસી ફ્રીજ કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ દ્વારા જે સાધનો છે દરેક વસ્તુની અંદર સેમી કન્ડક્ટર આઈસી ઇન્ટીગ્રેટેડ સર્કિટ એનો ઉપયોગ થાય છે તો આપણે કોરોના સમયે વિશ્વના દેશોને વિકસિત દેશોને પણ ખબર પડી એને અહેસાસ થયો કે સેમિકન્ડક્ટર પર જે પરની નિર્ભરતા છે સારી બાબત નથી વિકસિત દેશોમાં પણ આ સેમિકન્ડક્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું નથી ને ભારતની અંદર તો ઉત્પાદન ઝીરો ટકા થાય છે ભારતની અંદર જેટલા પણ સેમિકન્ડક્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી ની જરૂર પડે છે એ સો એ સો ટકા આપણે આયાત પર નિર્ભર છીએ તો વિકસિત દેશો સાથે સાથે ભારતને પણ અહેસાસ થયો કે આપણે આ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર બનવું જોઈએ તો અમેરિકા યુરોપના દેશો ને ભારત પણ આ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર બનવા માટે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ બને એના માટે ભારતે ઘણી બધી યોજનાઓ લોન્ચ કરી છે તો સ્પેસિફિકલી આ મુદ્દો આજે ચર્ચામાં છે એવું નથી આ મુદ્દો દર મહિને ચર્ચામાં રહીએ છે એકવીસમી સદીની અંદર મુદ્દો ચર્ચામાં રહેવાનો છે આવતા દસ વર્ષ સુધી પરીક્ષા માટે સેમિકન્ડક્ટર ક્ષેત્ર મહત્વનું રહેવાનું છે બે વર્ષ પહેલા જીપીએસસી મેન્સની અંદર આના પર સવાલ પૂછાઈ ગયો છે સેમિકન્ડક્ટર ઉપર ગુજરાત સેમિ કંડક્ટર હબ બને એના માટે ને સેમિકન્ડક્ટર માટેની પોલિસી પણ ગુજરાતે લોન્ચ કરેલી છે ભારતની અંદર સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે સેમિકન્ડક્ટરના ક્ષેત્રની અંદર ભારત હબ બને એના માટે ભારતે ક્યાં ક્યાં પ્લાન્ટ ની શરૂઆત કરેલી છે તો ગુજરાતની અંદર બે પ્લાન્ટ છે એક તો સાણંદમાં અને એક ધોલેરામાં અને બીજો છે આસામમાં એટલે કે અત્યારે અત્યારેનું પ્રોસેસ પ્રક્રિયા અંતર્ગત છે હજી મેન્યુફેક્ચરિંગ ચાલુ નથી થયું આ ઉદ્યોગ છે એના તાઇવાન અને ચીન પર નિર્ભરતા છે આપણા દેશની અંદર આનું ઉત્પાદન થતું નથી આનું કોઈ તો એવું કારણ હશે કે જેના કારણે આપણા દેશની અંદર આનું ઉત્પાદન થતું નથી એટલું મહત્વનું હોવા છતાં આ ખૂબ જ ઇન્ટેન્સિવ છે મતલબ કેપિટલ ઇન્ટેન્સિવ છે એટલે કે આના ઉત્પાદન માટે ખૂબ ખર્ચ થાય છે આમાં જે સ્કિલ લેબરની જરૂર પડે છે આની સાથે સાથે એમાં જે પાણીની શુદ્ધતાની વાત છે એટલે કે એમાં ખૂબ ચોખ્ખા પાણીની જરૂર પડે છે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે ને આ એવો ઉદ્યોગ છે કે જેમાં ખર્ચ કરીએ છીએ માની લો કે આપણે એમાં સો કરોડનો આ કોઈક પ્લાન્ટ માટે ખર્ચ કરીએ છે એમાંથી પચીસ કરોડ એટલે કે પચીસ ટકા માત્ર આર પાછળ ખર્ચ કરવો પડે છે એટલે તમે કહી શકો કે વિશ્વનો સૌથી આર એનડી ઇન્ટેન્સિવ સેક્ટર હોય ને તો છે લિસ્ટ તમે જોઈ શકો છો કે ચીપ ક્ષેત્રે રોકાણ માટે બધા દેશોની એક રેસ ચાલી રહી છે ચીનનું રોકાણ લગભગ બાર લાખ કરોડ જેટલું છે અમેરિકાનું દક્ષિણ કોરિયામાં ભારત તો દેખાતો જ નથી ખૂબ ઓછું દેખાય છે ભારતનું રોકાણ છે પોઈન્ટ ચોર્યાસી લાખ કરોડ એટલે કે ચોર્યાસી હજાર કરોડ નું રોકાણ કરવાનો ભારતનો ટાર્ગેટ છે ભારતની સાપેક્ષે તમે જો ચીન અમેરિકા એ તો એનાથી દસ બાર ગણું રોકાણ કરી રહ્યા છે તમે આ ડેટાને જોઈ શકો છો કે અંદર આ ચીપ એટલે કે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટના ઉત્પાદનમાં અમેરિકાનો હિસ્સો તો ઝીરો ટકા બે હાજર બાવીસ માં અમેરિકા જે આપણે વિકસિત દેશ કહીએ છીએ કે ટેકનોલોજીમાં માંધાતા દેશ કહીએ છીએ એમાં પણ ચીપનું ઉત્પાદન ઝીરો ટકા થતું હતું

આઈસી સેમી કન્ડક્ટરના ઉત્પાદનની અંદર એક રેસ કોમ્પિટિશન કરી રહ્યા છે અને ભારત પણ આ કોમ્પિટિશનની અંદર છે ભારતે પ્રોડક્શન ઇન્ટેન્સિવ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ સ્કીમ છે અંતર્ગત દસ બિલિયન રૂપિયા સહાય રૂપિયા આપશે કે જે કંપનીઓ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટના ઉત્પાદનની અંદર હિસ્સો લઈ રહી છે એને દસ બિલિયન ડોલર જેટલી સહાય આપવાનો યોજના છે તો આપણા મુદ્દો છે સેમી કન્ડક્ટર એ માત્ર હમણાં થોડી ઝાંખી આપી છે કે સેમિકન્ડક્ટર ખૂબ મહત્વનું છે આના ઉપર આપણે ચર્ચા વિસ્તારથી નથી કરી પરંતુ તમને આ મહત્વનો છે તમારે આ મુદ્દાને અલગ અલગ ગૂગલમાંથી સર્ચ કરી ને આ જવાબ લખવાનો છે આ મુદ્દો છે એ ફિલિયમ્સ અને મેન્સના પર્સ્પેક્ટિવ થી આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ મહત્વનો છે તો તમે આ મુદ્દાને તમારી રીતે સર્ચ કરો અને જવાબ લખો આપણે આવતા એપિસોડની અંદર આના જવાબ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું અને સેમિકન્ડક્ટર ક્ષેત્રને આપણે ડિટેલ્સમાં જોઈશું આગળનો મુદ્દો છે સર્વિસ સેક્ટર ઓએનડીસી ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ આ મુદ્દો આજે ચર્ચામાં છે ના આની શરૂઆત આજે થઈ છે તો કે ના આની ચર્ચા થઈ છે ઓએનડીસીની બે વર્ષ પહેલાં આ મુદ્દો ક્યારેક ક્યારેક ચર્ચામાં આવતો રહેશે અને મહત્ત્વનો ટોપિક છે જે રીતે યુપીઆઈ છે યુનિફાઈ યુનિ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ સિસ્ટમ છે પેમેન્ટ માટેની ક્રાંતિકારી ઇનો ક્રાંતિકારી ઇનોવેશન છે માત્ર ભારત નહીં પરંતુ વિકસિત દેશો પણ આ યુપીઆઈને એક ક્રાંતિકારી ઇનોવેશન માને છે જે રીતે પેમેન્ટ પ્રણાલીની અંદર યુપીઆઈ ક્રાંતિકારી છે એ જ રીતે ઓએનડીસી છે ઇ કોમર્સ સેક્ટરની અંદર ક્રાંતિકારી કદમ છે જે રીતે યુપીઆઈની સફળતા છે એ રીતે ઓએનડીસી હજી સુધી સફળ નથી થયું પરંતુ ભવિષ્યની અંદર એની સફળતા આપણે જોઈ શકીશું હમણાં ચર્ચામાં છે એનું કારણ શું છે ચર્ચામાં છે એનું કારણ એ છે કે જીરોધા ફિઝિક્સ પોલિસી બજાર આજે મહત્વની કંપનીઓ સાથે એકસો પચીસ જેટલા સ્ટાર્ટઅપ ઓએનડીસી સાથે જોડાઈ રહ્યા છે એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે આમાં એક શબ્દો લખેલો છે કે યુનિકોન યુનિકોન કેને કહીશું કે જે કંપની છે એનું વેલ્યુએશન એક મિલિયન ડોલર હોય એવી કંપનીઓ એવા સ્ટાર્ટઅપને આપણે યુનિકોન કહીશું તો એકસો ને પચીસ સ્ટાર્ટઅપ છે એમાંથી મહત્વના આ બધા જીરોધા ફિઝિક્સ વાળા પોલિસી બજાર આ બધા એવા સ્ટાર્ટઅપ છે કે જેનું મૂલ્ય એક મિલિયન ડોલરથી પણ વધારે છે આનો કહેવાનો અર્થ એવો છે કે એકસો પચીસ સ્ટાર્ટઅપમાં ખૂબ મોટા સ્ટાર્ટઅપ એ પણ આમાં સામેલ છે તો પેલા આપણે એ સમજીએ કે ઓએનડીસી શું છે પછી એ મુદ્દો આપણે સમજાશે કે ચર્ચામાં હોવાનું કારણ શું છે આપણે સમજતા અત્યારે અત્યારનું ઈ કોમર્સ માર્કેટ છે કઈ રીતે કામ કરે એ જોઈએ ફોર એક્ઝામ્પલ કે એમેઝોન ઉપર તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો એક ગ્રાહક છે તો એ ગ્રાહક શું કરશે એમેઝોન પર જઈ એ કોઈ વસ્તુ સર્ચ કરશે કે પેન લેવી છે તો પેન સર્ચ કરશે તો એમેઝોન ઉપર તેને ઓપ્શન આપશે એક જ પેન માટેને ત્રણ ચાર ઓપ્શન આપશે આ ઓપ્શન કયા છે આ ઓપ્શન હશે કે એમેઝોન ઉપર અમુક દુકાનવાળાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે એમેઝોન ખુદ છે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીને વસ્તુ નથી વેચતી એમેઝોન છે માત્ર એક પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ છે જેમાં સેલર છે વેચાણકારો છે એ પોતાને રજિસ્ટર્ડ કરાવે છે ને ગ્રાહકો છે એ પણ પોતાને રજિસ્ટર્ડ કરાવે છે એટલે જ્યારે ગ્રાહક છે એમેઝોન ઉપર કોઈ વસ્તુને સર્ચ કરશે ત્યારે જે જે દુકાનદારો એટલે કે વેચાણકારો છે ને રજિસ્ટર કરાવ્યું હશે એની વસ્તુઓ એમેઝોન પર આપણે જોવા મળે છે ઇન શોર્ટ કે કોઈ એક ગ્રાહક છે એમેઝોન ઉપર કોઈ વસ્તુને સર્ચ કરે છે તેને એક જ વસ્તુ માટે ત્રણ ચાર ઓપ્શન મળશે કે તમારે કઈ જગ્યાએ કઈ દુકાનવાળીની કઈ સેલર્સ છે એની વસ્તુઓ તમારે લેવાની છે દરેકની કિંમત પણ તમને અલગ અલગ જોવા મળશે આ તમે તમારી રીતે ટ્રાય કરી લેજો કોઈ એક વસ્તુ છે અલગ અલગ પાંચ ઓપ્શન આપશે પરંતુ સવાલ એ છે કે એમેઝોન જે વસ્તુ વેચે છે એ જ વસ્તુઓ મિન્ત્રા પણ મળતી હશે તમે જો એમેઝોનમાં સર્ચ કરો છો ને કોઈ એક સેલર્સ છે ને કોઈ સેલર્સ છે બી આ ડી છે આ છે ઈ આ છે એફ એટલે કે એમેઝોન પર આ ત્રણ સેલર્સ નું રજીસ્ટ્રેશન થયેલું છે તો તમે જ્યારે સર્ચ કરશો તો આ ત્રણ સેલર્સની વસ્તુઓ તમને જોવા મળશે પરંતુ આ બી સી ડી આ ત્રણ સેલરે રજીસ્ટ્રેશન કરાયેલું છે મિન્ત્રા પર તો આ ત્રણની વસ્તુઓ તમને એમેઝોન પર જોવા મળશે નહીં તમે સમસ્યા શું છે સમસ્યા એક તો એ છે કે ગ્રાહકોને પસંદગીની ઓછી સંભાવના મળે છે કેમ કે આ વ્યક્તિ પણ પેન વેચે છે પરંતુ એ પેન છે એમેઝોન પર નહીં મળે કેમ કે આ સેલર્સ છે એને એમેઝોન પર રજીસ્ટ્રેશન કરાયું નથી તો ગ્રાહકના પર્સપેક્ટિવથી અત્યારના ઈ કોમર્સની વાત કરીએ તો ગ્રાહક માટે દરેક એમેઝોન મિન્ત્રા આવી ઘણી બધી વેબસાઇટ છે ઘણી બધી એપ્લિકેશન છે દરેક પર અલગ અલગ રીતે સર્ચ કરવું પડશે એક જ વસ્તુ ક્યાં સસ્તી મળે છે ક્યાં વધારે સારી મળે છે તો પેલી ગ્રાહકના એક સમસ્યા થઈ કે બીજી જે સેલર્સ છે એને દરેક એપ્લિકેશન ઉપર કરાવવું પડશે જટિલ પ્રક્રિયા છે અલગ અલગ ફી આપવી પડશે એટલે કે ગ્રાહક અને વેચાણ કરતા છે બંનેને સમસ્યા છે કે અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ છે હવે જે મોટી મોટી કંપનીઓ છે મોટા મોટા સેલર્સ છે એને તો બધામાં રજીસ્ટ્રેશન કરવામાં કોઈ વાંધો નથી પરંતુ તમે વિચારો કે નાનો ઉદ્યોગ નાનો વેચાણકાર છે નાનો વેપારી છે કે જે કોઈ વસ્તુને વેચે છે એને દરેકમાં રજીસ્ટ્રેશન કરાવ કરવું ખર્ચાળ બને છે આના સિવાય ઘણા બધા સેલર્સ છે કંપનીઓ છે પોતાની વસ્તુના વેચાણ માટે વેબસાઇટ બનાવે છે એપ્લિકેશન બનાવે છે અને પોતાની રીતે જે માર્કેટિંગ કરે છે તો એને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ ખર્ચ કરવો પડે છે એટલે વ્યક્તિ પોતાની રીતે વેબસાઇટ બનાવે અથવા તો આ બધી વેબસાઇટમાં એ રજીસ્ટ્રેશન કરાવે એના માટે ખર્ચો તો વધવાનો છે તો આ સોલ્યુશન આ સમસ્યા છે એના સમાધાન માટે આપણે લાવ્યા છીએ ઓએનડીસી તો ઓએનડીસી કઈ રીતે કામ કરે છે એટલે કે કોઈ એક વ્યક્તિ છે એમેઝોન પરની વસ્તુઓ ખરીદી શકશે પરંતુ એમેઝોનમાં સર્ચ કરી ને જે વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી એમેઝોનમાં એની વસ્તુ આપણે ના ખરીદી શકીએ આ છે ઓએનડીસી ઓએનડીસી શું છે એવું માની લ્યો કે એક યુનિવર્સલ એમેઝોન છે યુનિવર્સલ એમેઝોન એટલે એમેઝોનની અંદર સામાન્ય રીતે જે સેલર્સ હોય છે એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવતા હતા પરંતુ ઓએનડીસી એનડીસી એક સરકારનું પ્લેટફોર્મ છે એની અંતર્ગત ફ્લિપકાર્ટ એમેઝોન ઝીરોધા મિંત્રા મીશો ફિઝિક્સવાલા એટલે કે ઓનલાઈન જે પણ વસ્તુ અને સેવાનું વેચાણ થાય છે કોઈ પણ મોટામાં મોટીથી લઈને નાનામાં નાની કંપની તમામ લોકો ઓએનડીસીમાં રજીસ્ટ્રેશન કરાવશે હવે તમારે કોઈ ગ્રાહક છે એને એમેઝોનમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી એને મિંત્રા પર જઈને સર્ચ કરવાની જરૂર નથી માત્ર એના ફોનમાં એક જ એપ્લિકેશન હશે ઓએનડીસી એ ઓએનડીસી માં જઈને સર્ચ કરશે એક પેન તો પેન ભલે એમેઝોન પર હશે ફ્લિપકાર્ટ પર હશે મિન્ત્રા પર હશે કોઈ પણ જગ્યાએ હશે એ તમામ પેન તમને ઓએનડીસી પર જોવા મળશે એટલે કોઈ એક દુકાનદાર છે સેલર છે એને દરેક જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એને માત્ર જો રજીસ્ટ્રેશન માત્ર એમેઝોન પર કરેલું હશે તો પણ એ ઓએનડીસી અંતર્ગત જોવા મળશે આનાથી ફાયદો શું છે ગ્રાહકોને ફાયદો એ છે કે ઓએનડીસી અંતર્ગત જેટલી પણ એપ્લિકેશનો છે જેટલા પણ સેલર્સ છે એ બધાની વસ્તુ એટલે કે વસ્તુની પસંદગી વધી ગઈ હવે ગ્રાહકોને અલગ અલગ એપ્લિકેશન ને અલગ અલગ વેબસાઇટમાં જવાની જરૂર નહીં પડે આપણે સેલર્સ દુકાનદારના પર્સપેક્ટિવ થી વાત તો એને શું ફાયદો છે તો એને પણ કોઈ એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલું હશે મિન્ત્રા પર રજીસ્ટ્રેશન કરાવી દીધું તો પણ એની વસ્તુઓ ઓએનડીસી માં દેખાશે પરંતુ પ્રશ્ન એ છે કે મિંત્રા છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એને ઓએનડીસીમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ કોઈ એક દુકાનદાર છે કોઈ એક સેલર્સ છે એને એમેઝોનમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે પરંતુ એમેઝોન છે એ ઓએનડીસી અંતર્ગત જો રજીસ્ટ્રેશન ના કરાવે તો એમેઝોનની વસ્તુઓ ઓ એનડીસીમાં દેખાશે નહીં તો અત્યારે શું એમેઝોને ઓએનડીસી અંતર્ગત પાર્ટનરશિપ રજીસ્ટ્રેશન કોલોબરેશન કરેલું છે તો કે ના અત્યારે એમેઝોન ફ્લિપકાર્ટ આ જે મોટી મોટી કંપનીઓ છે એને ઓએનડીસી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાયું નથી અત્યારે ચર્ચામાં કેમ છે ચર્ચામાં એટલા માટે છે કે જીરોધા છે એને ઓએનડીસી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો ફરી આપણે કરંટ મુદ્દો કેમ ચર્ચામાં છે એ જોઈએ આપણે જીરોધા ફિઝિક્સ વાળા પોલિસી બજારા મોટી મોટી કંપનીઓ સહિત એકસો ને પચીસ સ્ટાર્ટઅપ છે એને ઓએનડીસીમાં જોડાવા માટેનો રસ દાખવ્યો છે એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે એટલે ઓએનડીસી અંતર્ગત માત્ર એમેઝોન ફ્લિપકાર્ટ અંતર્ગત જે મળતી વસ્તુઓ એટલી જ નહીં આમાં જો ફિઝિક્સવાળા પણ આમાં ઓ એનડીસીમાં ઓ સાથે જોઈન થઈ શકે જેરો જે બ્રોકરેજ છે એ પણ આમાં જોઈન થકે થઈ શકે એટલે તમે એવું વિચારો કે ઓનલાઈન તમે કોઈપણ વસ્તુઓ કોઈપણ પણ એપ્લિકેશનથી અત્યારે મંગાવો છો એ વસ્તુ હોય કે સેવા હોય એ શિક્ષણ માટેનો કોર્સ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય એ દરેક વસ્તુ તમને એક જ પ્લેટફોર્મ પર મળવા પાત્ર થશે ઓએનડીસી પર તો આના ફાયદા અને સમસ્યા શું છે તો ફાયદા તો આપણે જે ચર્ચા કરી એ જ ફાયદા છે છે કે નાના ઉદ્યોગપતિઓ એને એમેઝોન સાથે અત્યારે કોમ્પિટિશન થાય છે કોમ્પિટિશન ઘટી જશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ ઘટી જશે ઈ કોમર્સની જે મોટી વેબસાઈટ છે એમેઝોન ફ્લિપકાર્ટ એની અત્યારે કેવી છે ઈ કોમર્સની અંદર મોનોપોલી છે તો ઓ એનડીસી આવશે ત્યારે આ મોટી ઈ કોમર્સ જાયન્ટ કહેવાય એની મોનોપોલી તૂટી જશે નાના ખેડૂતો છે નાના ઉદ્યોગપતિઓ છે કે નાના સેલર્સ છે એનો ખર્ચ ઘટી જશે જો પોતાની રીતે પોતાનું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે અથવા તો એમેઝોનમાં રજીસ્ટ્રેશન કરાવે ત્યારે એને જે ફી ચૂકવવી પડે એનો ખર્ચ વધારે હોય છે જ્યારે ઓએનડીસી અંતર્ગત આ બધા ખર્ચ ઘટી જશે અત્યારે વિચારો કે અત્યારે કોઈ એક સેલર છે એ એમેઝોન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે હવે એમેઝોન ની અંદર કોઈ વ્યક્તિ સર્ચ કરશે તો એ સેલર છે એની વસ્તુ બતાવશે પરંતુ ઓએનડીસી અંતર્ગત છે છે એટલે કે કોઈ ચાલો આમાં જોઈએ સારી રીતે સમજાશે એટલે કે નાનો કોઈ સેલર છે વેપારી છે એને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમેઝોન પર પેલા શું હતું જો ફ્લિપકાર્ટ પર રજીસ્ટ્રેશન કરાવતો નથી ને કોઈ વ્યક્તિ ફ્લિપકાર્ટમાં આવી ને સર્ચ કરે છે તો ફ્લિપકાર્ટ અંતર્ગત આ વ્યક્તિની વસ્તુઓ મળશે નહીં માત્ર એમેઝોનમાં જ મળવા પાત્ર હતી પરંતુ હવે શું થશે હવે કોઈ એક સેલર્સ છે એ માત્ર એમેઝોન એકમાં જ રજિસ્ટ્રેશન કરાવે છે ને એમેઝોન છે એ ઓએનડીસી સાથે જોડાઈ જશે તો કોઈ ગ્રાહક છે એ ઓએનડીસી અંતર્ગત સર્ચ કરશે તો એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય મિન્ત્રા હોય કોઈ પણમાં વસ્તુઓ હશે એ ઓએનડીસી અંતર્ગત જોવા મળશે એટલે હવે શું થશે કોઈ સેલર્સ છે એનો રીચ વધી જશે ગ્રાહકોને વસ્તુ પસંદગીની વિવિધતા મળશે પરંતુ આમાં સમસ્યા સમસ્યા શું છે છે એ કે ઓએનડીસી ની અંતર્ગત દરેક વસ્તુ આવી જશે તો એક જટિલ પ્રક્રિયા બની જશે જટિલ બની જશે કે તમે એક વસ્તુ સર્ચ કરો તેમાં હજારો વસ્તુ જોવા મળશે આપણે એ વસ્તુમાંથી પસંદગી કઈ રીતે કરી શકશું કે કઈ વસ્તુ સારી છે અત્યારે આપણે એમેઝોન ઉપર વિશ્વાસ છે આપણે એમેઝોનની કોઈ વસ્તુ કે સેવા ખરાબ આવે તો આપણે એમાં કમ્પ્લેન કરી શકીએ ને એમેઝોન ઉપર આપણો એક ટ્રસ્ટ બિલ્ડ થયેલો છે જ્યારે આની અંદર ગ્રાહકોનો વિશ્વાસ નથી ઓએનડીસી છે એમાં કોઈ વસ્તુ ખરાબ આવે છે તેની જવાબદારી કોની રહેશે આપણે કોઈ ફરિયાદ કરવી તો કમ્પ્લેન કોને કરીશું ઓએનડીસી એક સરકારી પ્લેટફોર્મ છે તમે દરેક કમ્પ્લેન આપણે કરશું તો આપણે એમેઝોન જે રીતે કમ્પ્લેન રિઝોલ્વ કરે છે એ રીતે ઓએનડીસી શું રિઝોલ્વ કરી શકશે એટલે પહેલાં તો એક જટિલ અને કોમ્પ્લેક્સ છે બીજું કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી ઈ કોમર્સ જાયન્ટ છે એને તો હજી સુધી જોઈન કરેલું નથી કેમકે એમેઝોન અને ફ્લિપકાર્ટ જ્યારે ઓ એનડીસીને જોઈન કરશે ત્યારે આપણે એમેઝોનની વસ્તુ ઓ પર જોવા મળશે બીજું કે લોકોનો હજી સુધી વિશ્વાસ નથી કસ્ટમર સર્વિસ છે એ કોણ આપશે આ બધી સમસ્યાઓ છે એટલા માટે ઓ છે બે વર્ષથી છે છતાં એટલું ક્રાંતિકારીને આપણી નજરમાં નથી આવતું બે વર્ષથી ચાલુ છે છતાં આપણે ઓએનડીસી પરથી કોઈ વસ્તુ મંગાવેલી હોય એવા આપણનામાંથી બહુ ઓછા લોકો હશે જ્યારે એમેઝોન ઉપરથી તો આપણે દર મહિને વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ એટલે કે એમેઝોને છે વર્ષો સુધી જે બિઝનેસ કર્યો છે એના લીધે આપણો એક વિશ્વાસ ઊભો થયો જ્યારે ઓએનડીસી નવું પ્લેટફોર્મ છે એમાં ફેસિલિટી વધારે મળે છે પરંતુ લોકો એનો ઉપયોગ કરતા નથી લોકોનો એના પર વિશ્વાસ નથી અને જટિલ છે તો આપણે જોવાનું રહેશે નજીકના ભવિષ્યની અંદર કે પેમેન્ટ સિસ્ટમની અંદર યુપીઆઈ જે ક્રાંતિકારી કદમ હતું એ રીતે ઓએનડીસી છે ઈ કોમર્સ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થાય છે કે નહીં હવે આગળ આપણે દર અઠવાડિયે એક શબ્દ જોઈએ વર્ડ ઓફ ધ વીક કે અઠવાડિયા દરમિયાન કોઈ એક અર્થતંત્રનો શબ્દો શબ્દ જે ચર્ચામાં રહેલો હોય છે એને આપણે અહીંયા વિસ્તારથી સમજીએ છીએ તો એક શબ્દ છે સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આનો નામ તો તમે સાંભળેલું જ હશે કે સીએસઆર સીએસઆર એક્ટિવિટી કોને કહેવાય કે કંપની છે એ એના નફામાંથી અમુક હિસ્સો સારા કાર્ય માટે વાપરે એટલે કે કઈ ગરીબી ઉન્મૂલન માટે મહિલા સશક્તિકરણ માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય બહેતર બને એના માટે તો આવા સેવાના કાર્ય માટે કંપની છે પોતાના નફા માટે માંથી અમુક હિસ્સો વાપરે છે તો આ શું ફરજિયાત છે તો કે આ ફરજિયાત છે કંપની એક્ટ બે હજાર તેર અંતર્ગત કંપનીએ એના નફામાંથી અમુક હિસ્સો આવા કાર્ય માટે વાપરવું એ ફરજિયાત છે કેટલા ટકા તો કે બે ટકા આવું કરવા વાળો ભારત છે વિશ્વનો પેલો દેશ હતો આ મુદ્દો ચર્ચામાં કેમ છે ચર્ચામાં એટલા માટે છે કે દર વર્ષે સીએસઆર એક્ટિવિટી અંતર્ગત કેટલાક સમગ્ર ભારતની કંપનીઓએ કેટલો ખર્ચ કર્યો એ ડેટા બહાર આવ્યો છે તો કેટલો છે તો કે લગભગ પંદર કરોડ જેટલો સીએસઆર એક્ટિવિટી પાછળ ખર્ચ થયો છે આપણે આ ડેટા કરતા અત્યારે મહત્વનું એ છે કે કંપની એક્ટ બે અંતર્ગત જેની કલમ એકસો ને પાંત્રીસ છે એમાં સીએસઆર એક્ટિવિટીનો ઉલ્લેખ છે સારા કાર્ય એટલે કે પર્યાવરણ સામાજિક કલ્યાણ આ માટે કંપની જવાબદારી લે છે ને એ ક્ષેત્રે ખર્ચ કરે છે કઈ કંપનીએ ફરજિયાત પણ કરવું પડશે તો જે કંપનીનું ટર્ન ઓવર હજાર કરોડનું હોય અથવા તો કંપનીની નેટવર્ક છે પાંચસો કરોડની હોય અથવા તો કંપનીનો નેટ પ્રોફિટ પાંચ કરોડનો હોય એવી કંપનીઓ માટે ફરજિયાત છે માની લો કે કંપની છે એને ટર્ન ઓવર છે હજાર કરોડ કરતા ઓછું છે એટલે કે નવસો કરોડ છે કંપનીની નેટવર્થ છે એ ચારસો કરોડ છે ને કંપનીનો નેટ પ્રોફિટ છે એ ચાર કરોડ છે તો આવી કંપનીએ સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ખર્ચ કરવાની જરૂર નથી પરંતુ આ ત્રણમાંથી કોઈ એક ક્રાઇટેરિયાનું ફૂલફિલમેન્ટ થતું હશે તો એવી કંપનીએ સીએસઆર અંતર્ગત ખર્ચ કરવો પડશે કેટલો ખર્ચ કરશે એનો જે નફો હશે છેલ્લા ત્રણ વર્ષનો જે નફો હશે એ નફાના સરેરાશના બે ટકા એટલે કે માની લો કે કંપની છે એનો છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ નફો સો કરોડ છે તો આ કંપનીએ બે કરોડ સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ખર્ચ કરવાના રહેશે તો આપણે મુદ્દો ચર્ચામાં છે એ પરીક્ષા માટે મહત્વનો નથી પરીક્ષા માટે મહત્વનું એ છે કે કંપની એક્ટ અંતર્ગત કલમ એકસો પાંત્રીસ અંતર્ગત આ ત્રણ કાર્યટરનું ફૂલફિલમેન્ટ કરતી કંપનીએ એના નફાના બે ટકા સીએસઆર એક્ટિવિટી પાછળ ખર્ચ કરવાના છે બે હજાર બાવીસ થી સરકારે એવું કીધું કે સીએસઆર એક્ટિવિટી પાછળ જે કંપનીઓ ખર્ચ કરે છે એનો ડિટેલ્સ રિપોર્ટ આપવાની જરૂર નથી ડિટેલ્સ રિપોર્ટ આપવાની જરૂર નથી એટલે છેલ્લા વર્ષોની અંદર બે હજાર એકવીસ બાવીસ સુધી જે પણ કંપનીઓ દ્વારા ખર્ચ થયો હતો એ કંપનીઓ એનો ડિટેલ્સ રિપોર્ટ આપેલો છે પરંતુ બે હજાર અને બાવીસ ત્રેવીસ એટલે કે છેલ્લા નાણાકીય વર્ષની અંદર કંપનીઓએ કેટલો ખર્ચ કર્યો છે ટોટલ પંદર હજાર કરોડ પરંતુ એમાંથી આ જે ત્રણ હજાર કરોડ છે એના પાછળનો ડિટેલ્સ રિપોર્ટ આપ્યો છે પરંતુ બાર હજાર ખર્ચ કર્યો છે એટલે કે સરકારે એવું કીધું કે સીએસઆર એક્ટિવિટી પાછળ કંપનીઓ જે ખર્ચ કરે છે એનો ડિટેલ્સ રિપોર્ટ આપવાની જરૂર નથી ફરજિયાત નથી પરંતુ કોઈ કંપની છે આના પાછળનો આપે તો એના માટે પણ કોઈ વાંધો નથી એટલે કરોડનો જે ખર્ચ થયો છે સીએસઆર એક્ટિવિટી માટે એમાંથી ત્રણ હજાર કરોડનો ડિટેલ્સ રિપોર્ટ સરકારને મળ્યો છે બાકીની કંપનીઓએ એટલે કે બાર હજાર કરોડનો ખર્ચ શિક્ષણમાં સ્વાસ્થ્યમાં કઈ જગ્યાએ થયો છે એ ખર્ચ ગુજરાતમાં થયો છે બિહારમાં થયો છે નાગાલેન્ડમાં થયો છે આવો કોઈ ડિટેલ્સ રિપોર્ટ મળવા પાત્ર નથી કેમ કે સરકારે છૂટ આપી છે કે તમારે આ ખર્ચ ક્યાં થયો છે કેવી રીતે કર્યો છે ડિટેલ્સ રિપોર્ટની જરૂર નથી પરંતુ જે આપણી પાસે ડિટેલ્સ રિપોર્ટ જેટલો જેટલી કંપનીઓ આ રિપોર્ટને ડિસ્કલોઝ કર્યો છે એ ઉપરથી કહી શકીએ કે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સીએસઆર એક્ટિવિટી પાછળ જે ખર્ચ થાય છે એ આ વિસ્તારમાં વધારે થાય છે ને સ્વાભાવિક છે કેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે મોટાભાગની કંપનીઓ અહીંયા આવેલી છે તો આ કંપની છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કામ કરે છે તો સ્વાભાવિક રીતે એ પ્રદેશોની અંદર સીએસઆર એક્ટિવિટી કરશે એવું કહી શકાય તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ તો આપણે ગુજરાતના બે કમાવ દીકરા એટલે કંડલા અને મુન્દ્રા આ બંને પોર્ટ દ્વારા સત્તાવન હજાર કરોડના કસ્ટમ એટલે ઇન્કમટેક્સ કસ્ટમ ડ્યુટી મળવાપાત્ર થઈ છે સત્તાવન હજાર કરોડ મહત્વના નથી પરંતુ આપણા માટે મહત્વનું એ છે કે સમગ્ર ભારતનો આયાત અને નિકાસ જે દરિયાઈ રૂટથી થાય છે એના ચાલીસ આયાત અને નિકાસ માત્ર કયા આ મુન્દ્રા અને કંડલા દ્વારા થાય છે તો ગુજરાત મેન્સની અંદર જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતનું ભૌગોલિક વિસ્તાર છે એનો ભૂગોળ છે એના કારણે ગુજરાત છે એ વિકસિત રાષ્ટ્ર વિકસિત રાજ્ય બનેલું છે તો ગુજરાતનો લાંબો દરિયા કિનારો છે જેના કારણે ગુજરાત જીડીપીમાં ખૂબ જ વૃદ્ધિ કરી કે ઔદ્યોગિક રાષ્ટ્ર ભારતનું ગ્રોથ એન્જિન બનેલું છે તો એ મુદ્દા એ જવાબ લખતી વખતે આપણે આવા મુદ્દાનો ઉપયોગ કરી શકીએ કે ગુજરાતનો લાંબો દરિયા કિનારો છે એના કારણે બંદરો માટેની વ્યવસ્થિત જગ્યાઓ મળી રહી છે એના કારણે આપણે જે દરિયાઈ આયાત નિકાસ થાય છે આખા એના ચાલીસ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે તો આપણે કોઈ પોઈન્ટ લખીએ છીએ કે ગુજરાતનો લાંબો દરિયા કિનારો એટલું તો લખી દીધું પરંતુ લાંબો દરિયા કિનારો છે એના કારણે આપણે ગુજરાત આર્થિક વૃદ્ધિ કરે છે જીડીપીમાં વધારો થાય છે એ કઈ રીતે લિંક કરીશું તો લિંક એ રીતે કરીશું કે ગુજરાતનો લાંબો દરિયા કિનારો છે એના કારણે આપણે બંદરો માટેની સારી વ્યવસ્થા મળી શકે છે અને એના આપણે ડેટા દ્વારા એ વાક્યને બેક કરીએ કે જે મેં વાક્ય લખ્યું છે એ સાચું કેમ પડે છે કે જો દરિયાઈ માર્ગે આપણે આયાત નિકાસ થાય છે ચાલીસ ટકા હિસ્સો ગુજરાત દ્વારા જ ગુજરાતના બંદરો દ્વારા થાય છે તો આપણે જે ડેટાની ચર્ચા કરીએ છીએ આવા બધા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ કરંટ અફેરના તો દરેક વખતે સીધા જ પરીક્ષામાં પૂછાતા નથી પરંતુ મેન્સમાં એનો ઉપયોગ કરવો પડે છે જ્યારે આપણે આવી ચર્ચાઓ સાંભળીએ છીએ તો આપણે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો પડે કરાય એ વધારે સમજાય છે આ ફેક્ટ છે એ પ્રિલિયમ્સ માટેનો છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસની અંદર ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે એ ચીન બની ગયો છે ટ્રેડિંગ પાર્ટનર એટલે કે ભારત છે આ ચીન છે ભારતમાંથી અમુક વસ્તુઓ અને સેવાનું વેચાણ ચીનમાં થતું હશે એટલે કે આપણે નિકાસ કરીએ છીએ એ રીતે ચીન છે એ ભારતમાં વસ્તુની સેવા મોકલતું હશે એટલે કે ચીનમાંથી આપણે આયાત કરી છે તો આપણે જે નિકાસ કરીએ વધતા આપણે જે ચીનમાંથી આયાત કરીએ બંનેનો સરવાળો કરીએ એને આપણે કહેવાય કે ટોટલ ટ્રેડિંગ મૂલ્ય તો મૂલ્ય કયા દેશ સાથે આપણે સૌથી વધારે છે તો કે ચીન સાથે આપણે ચીન સાથે એકસો ને અઢાર પોઈન્ટ ચાર બિલિયન ડોલર નો વ્યાપાર કરેલો છે તો આ આપણે ચર્ચાનો મુદ્દો બને છે કે ચીન છે એ પેલા નંબરે છે આનો મતલબ એવો કે ગયા વર્ષે ચીન નહોતો તો આ બરોબર છે કે ગયા વર્ષે ચીનનો તો ગયા વર્ષે યુએસએ પહેલા નંબરે હતો આપણે વાત કરીએ વર્ષે આ વર્ષે ચીન છે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે આગળનું વર્ષ એટલે કે ફાઈનાન્શિયલ યર ત્રેવીસ એમાં યુએસએ હતું એ ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર એટલે વ્યાપાર ભાગીદાર દેશ હતો એના આગળના વર્ષે જોઈએ કે ફાઈનાન્શિયલ યર બે હજાર અને બાવીસ તો એમાં પણ યુએસએ ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર હતો તો એવું કહી શકાય કે આગળના વર્ષોમાં યુએસએ હતો હવે યુએસએ ને ચાઈનાએ રિપ્લેસ કરી દીધો ના એના આગળના વર્ષના જોઈએ કે બે હજાર એકવીસમાં તો ચીન હતો એટલે કે ચીન છે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર હતો પરંતુ કોરોનાવાળા બે વર્ષમાં કયા કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના આ બંને વર્ષોની અંદર અમેરિકાએ ચીનને રિપ્લેસ કરેલું અને અમેરિકા છે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર બની ગયું હતું પરંતુ ચીને પોતાની જૂની જગ્યા પાછી લઈ લીધી અત્યારે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ ચીન છે દેશી ભાષામાં કહીએ તો એવું કહી શકાય કે ભારત છે સૌથી સૌથી વધારે વધારે કયા દેશ સાથે 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 કરે 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 છે 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 તો ભારત ચીન બીજા બીજા નંબરે નંબરે આપણે આ છેલ્લા નાણાકીય વર્ષની વાત કરીએ છીએ જો આમ જોવા જઈએ તો બંનેનું મૂલ્ય તો લગભગ સેમ જ છે આપણે ચીન સાથે જે વેપાર કર્યો છે એનું મૂલ્ય છે એકસો અઢાર પોઈન્ટ ચાર બિલિયન ડોલર જ્યારે અમેરિકા સાથે વેપાર કરીએ છીએ એનું મૂલ્ય છે એકસો ને અઢાર પોઈન્ટ ત્રણ બિલિયન એટલે કે લગભગ સમાન જ છે પરંતુ થોડા મૂલ્યથી ચીન છે છે એ પ્રથમ નંબરે આવી તો પરીક્ષાની અંદર સીધો સવાલ પૂછાઈ શકે કે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર કયો છે તો કયો છે ચીન છે કોઈ પણ કંપની શેર માર્કેટની અંદર લિસ્ટ થાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ કે કોઈ પણ સ્ટોક એક્સચેન્જની અંદર એટલે કે કંપની જ્યારે લિસ્ટેડ થાય છે પબ્લિક કંપની બને છે ત્યારે કંપનીએ ત્રણ વર્ષની અંદર તેના શેરોના દસ ટકાને લિસ્ટેડ કરવા પડે છે એટલે એક કંપની છે એ જ્યારે લિસ્ટ થાય છે ત્યારે એના કંપનીના જે સો ટકા મૂલ્યમાંથી એક ટકા બે ટકા ત્રણ ટકા કોઈ પણ મૂલ્યનું લિસ્ટ કરી શકે એલઆઈસી છે એ બે હજાર અને બાવીસની અંદર લિસ્ટેડ કંપની બને છે લિસ્ટ થવું પબ્લિક કંપની બનવું એટલે શું એલઆઈસી છે બે હજાર બાવીસ પહેલા સો ટકા સરકારની કંપની હતી એટલે કે સો એ સો ટકા માલિકી કોની હતી સરકારની હતી હવે સો ટકામાંથી સરકારે બે હજાર બાવીસમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા પબ્લિક કર્યા એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ ટકા આ એલઆઈસીની વેલ્યુ છે એ પબ્લિક માટે ખરીદવા માટે આપી દીધી પબ્લિકને ખરીદવા માટે એટલે ખરીદવા કઈ રીતે પબ્લિક ખરીદી શકશે કે આ કંપનીનું એટલી વેલ્યુ છે શેર માર્કેટની અંદર લિસ્ટ થશે ને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકશે એટલે એલઆઈસી માંથી કેટલી ભાગીદારી ત્રણ ભાગીદારી છે શેર માર્કેટની અંદર એટલે કે સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટ થાય છે પરંતુ કોઈ પણ કંપની શેર માર્કેટમાં લિસ્ટ થાય એના ત્રણ વર્ષોની અંદર એનાથી દસ હિસ્સેદારી સો હતી એમાંથી કેટલી ત્રણ ટકા એલઆઈસી એ ડાયલ્યુટ કરેલી પરંતુ ફરજિયાતપણે ત્રણ વર્ષોની અંદર દસ ટકા હિસ્સેદારી પબ્લિક કરવી પડે એટલે કે સરકાર છે આની નેવું ટકા હિસ્સેદારી રાખી શકશે બાકીની દસ ટકા છે શેર માર્કેટની અંદર હોવી જોઈએ પરંતુ મુદ્દો ચર્ચામાં એટલા માટે છે કે સેબી આ બધાનું સંચાલન કોણ કરે છે શેર માર્કેટનું સેબી સિક્યુરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એને એવું કીધું કે ત્રણ વર્ષ હજી વધારે મોહલત આપીએ એટલે કે હવે પબ્લિક શેર હોલ્ડિંગ એટલે કે એલ ની ત્રણ પોઈન્ટ પાંચ ટકા હિસ્સેદારી છે એ લોકો પાસે છે સ્ટોક એક્સચેન્જની અંદર જેટલી ભાગીદારી લિસ્ટેડ હોય એ લોકો પાસે હશે એટલે અત્યારે એલઆઈસી ની કેટલે ત્રણ પોઈન્ટ પાંચ ટકા હિસ્સેદારી છે પબ્લિક પાસે છે એને કહેવાય પબ્લિક શેર હોલ્ડિંગ મુદ્દો એ છે કે આ પબ્લિક શેર હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે એને કેટલા સુધી વધારવી પડશે દસ ટકા ફરજિયાતપણે સામાન્ય રીતે એ ત્રણ વર્ષોની અંદર આ દસ ટકા પબ્લિક શેર હોલ્ડિંગ કરવાની હોય છે પરંતુ એલઆઈસીને છૂટ મળી છે કેટલા વર્ષની ત્રણ વર્ષની એટલે હવે બે હજાર અને સત્યાવીસ સુધીમાં એલઆઈસી છે પોતાની પબ્લિક શેર હોલ્ડિંગ છે દસ ટકા સુધી લઈ જશે જે કંપનીનું મૂલ્ય એક લાખ કરોડનું હોય છે એવી કંપનીએ પાંચ વર્ષની અંદર પોતાની શેર હોલ્ડિંગ છે ઘટાડી એટલે કે પબ્લિક શેર હોલ્ડિંગ કેટલી કરવી પડે છે પચીસ કરવી પડે છે આને આપણે રિલાયન્સના ઉદાહરણ દ્વારા સમજીએ તો આ રીતે સમજી શકાય કે રિલાયન્સ આજથી વર્ષો પહેલા રિલાયન્સની ભાગીદારી સોએ સો ટકા છે ધીરુભાઈ અંબાણીની હતી એટલે કે સોએ સો ટકા કંપની ધીરુભાઈની હતી આ કંપની શેર માર્કેટમાં લિસ્ટેડ થશે ત્રણ વર્ષની અંદર દસ ટકા હિસ્સેદારી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવી જોઈએ એટલે કે ધીરુભાઈ અંબાણી મુકેશ કાકા છે એની શેર હોલ્ડિંગ કેટલી થઈ જશે નેવું ટકા પરંતુ જો રિલાયન્સ છે એક લાખ કરોડથી વધારે મૂલ્યની કંપની હશે તો પાંચ વર્ષની અંદર આ દસ ટકા શેર હોલ્ડિંગ છે એટલે કે લોકો પાસે જેટલી હિસ્સેદારી છે પચીસ ટકા થવી જોઈએ ને માલિક પાસે પંચોતેર ટકા રહેવી જોઈએ આ પંચોતેર ટકા છે એ હજી પણ ઘટાડીને સાઠ ટકા કરશે તો પણ ચાલશે પરંતુ મિનિમમ પચીસ ટકા ભાગીદારી પબ્લિક શેર હોલ્ડિંગ કરવી પડે કેટલા વર્ષમાં ત્રણ વર્ષમાં પરંતુ એલઆઈસી માટે એક્સટેન્ડ કરી દીધી છે તારીખ હવે બે હજાર સત્યાવીસ સુધીમાં કરશે ને એલઆઈસી એક લાખ કરોડ થી વધારે મૂલ્યની કંપની છે એટલા માટે આવતા પાંચ વર્ષમાં એને પચીસ ટકા પબ્લિક શેર હોલ્ડિંગ કરવી પડે પરંતુ એલઆઈસી માટે આમાં પણ છૂટ છે 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 ભાગીદારી પબ્લિક કરશે એના માટે એનો સમયગાળો વર્ષનો તો ચર્ચાનો મુદ્દો બની શકે ની અંદર આ ફેક્ટ પૂછાઈ શકે કે એલઆઈસી માટે ત્રણ વર્ષ એક્સટેન્ડ કરી આપ્યા છે તો કે હા આ વાત સાચી છે એલઆઈસી માટે ત્રણ વર્ષ એક્સટેન્ડ કરીને આપ્યા છે તો આ મુદ્દો છે મેન્સ માટે કોઈ એવો ઉપયોગી નથી પ્રિલિયમ્સ માટે ઉપયોગી થઈ શકે તો આપણે કરંટ જે મુદ્દા ચર્ચા કરીએ એ પ્રિલિયમ્સમાં ઉપયોગી છે કે મેન્સમાં ઉપયોગી છે એ પણ આપણે સાથે સાથે ચર્ચા કરીએ છીએ એટલા માટે તમને ખબર પડશે કે કોઈ પણ મુદ્દો કયા પર્સ્પેક્ટિવથી જોવો મેન્સ માટે ઉપયોગી છે કે પ્રિલિયમ્સ માટે ઉપયોગી છે તો આપણે આ અઠવાડિયાની અંદર અર્થતંત્ર સંબંધિત મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી તમને કેવું લાગ્યું એ જણાવો ને ફરી મળી આવતા અઠવાડિયે નવા મુદ્દાઓ સુધી ત્યાં સુધી આવજો